COE बराबर कितना आ गया 110 अंश। अबे आकृति में जुओ COE अनुमान के तो आ गया 10 अंश। अबे आपने अहियां जो एकला COE किधर हुआ है तो अनुमान पे 110 अंश था, पर आपने अहियां क्या शब्द वापराया उसे विपरीत कोण शब्द वापराया। विपरीत कोण એટલે શું? જો જો અહીંયા થી હું શરૂઆત કરું છું, હવે હવે આ માપ આપણા હાલ પૂરતા ઘૂસી નાખીએ તમને સમજાવવા માટે। હવે જો અહીંયાથી શરૂ કરવાનું આટલાથી આમ કરી આમ કરી અને આમ જવાનું આટલા સુધી આવવાનું। હવે એની આકૃતિ કેવી રીતે થાય તો તમે જોઈ શકો છો। જો જો હવે હું તમને આખી આકૃતિ બતાવું છું, જુઓ એક તો આ રીતે થશે બરોબર, એટલે પહેલા આટલું માપ લેવું પડે આટલાથી આટલું। તો આટલાથી આટલું માપ કયું છે? COD। COD એટલે કેટલું થાય? 180। પછી પાછું આટલાથી આટલું માપ લેવાનું, તો આટલું માપ કેટલું છે જુઓ? તો આપણે ત્યાં લખ્યા છે 40 અને 30 એટલે 70 થાય। કેટલું થાય છે આટલું માપ? 70। જો અહીંયા EOD નું માપ કેટલું થશે? 70 અંશ થશે। જો અહીંયા મેં લખ્યું છે EOD બરાબર કેટલા થાય છે? 70 બરોબર, એટલે આટલું માપ આપણું થશે 70 બરોબર। તો હવે શું કરીએ? જોજો બરોબર આ રીતે આપણી આકૃતિ તૈયાર થઈ છે। અહીંયા E છે, અહીંયા તમારી પાસે C છે, અહીંયા તમારી પાસે D છે। હવે આટલાથી આટલું માપ અને આટલાથી આટલું માપ, તો જો આટલાથી આટલું માપ કેટલું છે? 70 અને આ કેટલું છે? 180 એટલે આપણે કુલ પૂછ્યું કયું છે? વિપરીત કોણ વાપર્યું। આપણે આ માપ નથી શોધવાનું, આપણે આ માપ શોધવાનું છે। આટલાથી આમ કરીને આમ જવાનું છે, એટલે આ બેનો સરવાળો કરવો પડે। એટલે અહીંયા લખવાનું કે માપ ખૂણો સી ઓ આ ઓ છે ઓ ઈ બરાબર, ચલો આ કયો ખૂણો થશે? 180। તો માપ ખૂણો સી ઓ ડી વત્તા આ કયો ખૂણો થાય? 70 વાળો DOE DOE તો બરાબર શું થશે? જુઓ COD COD આટલા સુધી, આટલાથી આટલા સુધી કેટલાનો થાય? 180। સીધી લીટી હોય ને તો 180 નહીં થાય, એ 180 નો ખૂણો કહેવાય। અને આટલો ખૂણો છે તમે શોધેલો છે, આ DOE અથવા EOD કો એક જ કહેવાય, એનું માપ છે 70। હવે આ બેનો સરવાળો કરો તો શું થાય? 0 8 7 15 નો પાંચડો બધી પડી 1 1 ને 1 2 એટલે વિપરીત કોણ કીધું હોય? કયો કોણ કીધો હોય? વિપરીત કોણ। અહીંયા હું લખું છું વિપરીત કોણ, એટલે તમે હેડિંગ મારીને લખવાનું વિપરીત કોણ અને પછી આ ગણતરી કરવાની। તો આપણો ખરેખર આનો જવાબ, આનો જવાબ જો આ વિપરીત શબ્દ ના વાપર્યો હોત તો કેટલો આવત? 110। પણ વિપરીત શબ્દ વાપર્યો છે એટલે એનો ઓરિજિનલ જવાબ કેટલો આવ્યો? કહેવાય 250 બરોબર। મિત્રો મળીએ ત્યારે।